અને સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરમાં રોગચાળાના આંકડાઓ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ડિસેમ્બરમાં સાદા મેલેરિયાના 41, ઝેરી મેલેરિયાના 15 અને ડેન્ગ્યુના 52 તેમજ ચિકનગુનિયાના 41 કેસ નોંધાયા હતા। આ માટે તકેદારીના ભાગરૂપે લોહીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડિસેમ્બર માસમાં 31,912 લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી। પાણીજન્ય રોગચાળાના કેસમાં ઝાડા ઉલટીના 273, કમળાના 59, ટાઇફોઇડના 179 અને કોલેરાના 3 કેસ નોંધાયા હતા, તો કોલેરાના કેસો બહેરામપુરા, અમરાઈવાડી અને લાંબા વોર્ડમાં નોંધાયા હતા। JN.1 નામનો એક વેરિયન્ટ, કોવિડ વેરિયન્ટ હાલમાં માલુમ પડે છે, જેને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઇન પણ આપવામાં આવેલી છે, જે અંતર્ગત તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ, ઓક્સિજન પ્લાન્ટ, આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય, અન્ય કોઈ આઈએલઆઈના પેશન્ટ હોય, આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે। હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી। અમદાવાદ શહેરમાં ટોટલ 85 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોને, નાગરિકજનોને વેક્સિનેશન તેમજ અન્ય સુવિધા આપવામાં આવી રહી છે। આ તમામ સેન્ટરમાં તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તે હેતુસર નેશનલ લેવલથી આનું ક્વોલિટી એસેસમેન્ટ થતું હોય છે, જેને NQAS નામથી સર્ટિફાય કરવાનું થતું હોય છે। કોર્પોરેશનમાં હાલમાં જ 6 જેટલા સેન્ટરનું આ પ્રમાણે ક્વોલિટી એસેસમેન્ટ થયું છે, જેમાં બાયોમેડિકલ વેસ્ટ છે, દવાના જરૂરી સાધન સામગ્રી છે, અન્ય લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે, OPD સર્વિસીસ છે, આ તમામ પ્રકારને ક્રાઇટેરિયા ધ્યાનમાં લખીને અર્બન હેલ્થ સેન્ટરને સર્ટિફાય કરવાનું થતું હોય છે। હાલમાં 6 સેન્ટરને છેલ્લા મહિનાથી આ પ્રકારનું સર્વે એનાલિસિસ ચાલતું હતું અને આ 6 સેન્ટરને નેશનલી ક્વોલિફાઈડ કરવામાં આવેલા છે, જેમાં ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટર, સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર, રાજપુર અર્બન હેલ્થ સેન્ટર, ઓર્ડર અને સેજપુર અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થઈ ગયો છે। આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો? ગુજરાતની રાજનીતિમાં હાલ